एसोसिएशन द्वारा सरकार निर्णय विरोध कर ऑफलाइन शिक्षण शुरू करने सरकार निर्णय विरोध कर वडोदरा कलेक्टर कचेरी जाइने रजूआत करी हती। वालीओनो मत छे कि चालू शैक्षणिक सत्र परिपूर्ण थवाने आरे छे, हजू नाना बाळकोने रसी पण आपवामां नथी आवी। आ स्थिति वच्चे शाळाओ ऑफलाइन अने ऑनलाइन बंने रीते चालू राखवी जोईए। वालीओनो एवो पण मत छे कि विद्यार्थीओने मात्र परीक्षा माटे ज बोलावामां आवे। आगामी सत्रथी कोरोनानी स्थितिने जोता सरकारे निर्णय लेवो जोईए। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના ઉદ્દેદારો આપણી સાથે છે, પ્રમુખ કિશોર પિલ્લાઈ સાથે પહેલા વાત કરીશું। શું રજૂઆત કરવામાં આવી અને કેમ વિરોધ? તમામ મુદ્દા જેના આધારથી અમે આ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા માટે અમે જે ભલામણ કરી રહ્યા છીએ, તમામ મુદ્દા ઉલ્લેખ કરીને મેમોરાન્ડમ અમે માનનીય કલેક્ટરશ્રીને આપી દીધા છે, જે ફોરવર્ડ કરવામાં અમે વિનંતી કર્યો કે શિક્ષણ મંત્રીના ઓફિસમાં આજના આજે જ પહોંચાડી અને કલેક્ટરશ્રી સાથે એક પ્રોમિસ બી કરવામાં આવ્યો કે એ આજે પહોંચાડશે અને રેકમેન્ડ બી કરશે કે યોગ્ય ઓનલાઈન શિક્ષણ માટે એ ભલામણ બી કરશે। કયા કયા મુખ્ય મુદ્દાઓ અને માંગણી શું? વડોદરા પેરેન્ટ એસોસિએશન ઓફલાઈન શાળાનું ઓપન કરવાનો વિરોધ નથી કરતો, બટ પેરેલલી ઓનલાઈન ચાલે અને ઓફલાઈન ચાલે, બંને ચાલે એના માટે અમે લોકો આવેલા છીએ। કેમ કે જે શાળાઓ ઓપન થવાની છે, સીબીએસઈની 8-10 દિવસની શાળાનું ટર્મ શૈક્ષણિક વર્ષ બચી ગયો છે અને ગુજરાત બોર્ડમાં 28 એપ્રિલથી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એટલે એક મહિનો ગુજરાત બોર્ડને છે। એટલે આમાં એવું છે કે એક મહિના માટે કે 4 વીક્સ માટે તમે બધો ખર્ચો કરો, ડ્રેસ કોડ ક્યાંથી ડ્રેસ લેવો, એના નંબરો બી આપી દેવામાં આવ્યા છે કે આ ડ્રેસ અહીંથી આ દુકાનેથી ડ્રેસ લઈ લેવો, કે આ ભાઈને કોન્ટેક્ટ કરવો, ડ્રેસ લેવો, શૂઝ લેવા, બેગ લેવી, ઓટો અરેન્જમેન્ટ્સ કરવી, વેકેશનમાં બી ઓટોનું ભાડું ભરવું, એટલે આ ફિઝિબલ નથી લાગતું। એટલે અમારી પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ એસોસિએશન અમારી ગવર્મેન્ટને એક જ વિનંતી છે કે તમે બંને મોડ ચાલુ રાખો, એટલે જેને મોકલવું હશે મોકલશે, જેને નહીં મોકલવું નહીં મોકલે। આરોગ્યને લઈને કેટલા ચિંતિત છો? આરોગ્યને લઈને તો ચિંતિત છીએ જ, કારણ કે હજી ઘણા બાળકોને તો વેક્સિન મળી જ નથી। વેક્સિનનું સેશન આપણું 15 વર્ષની ઉપરથી શરૂ થયું છે, 15 વર્ષની નીચેના બાળકોનું શું? અને હજી પણ કોરોના હટ્યો નથી, કારણ કે જોવા જઈએ તો વડોદરા જેવા શહેરમાં હજી પણ રાત્રે 12 થી સવારના 5 સુધી કર્ફ્યુ છે। જો તમે અત્યારે 12 થી 5 કર્ફ્યુ રાખવા તૈયાર છો તો તમે છોકરાઓને સ્કૂલે શેના માટે તમે ઓપન કરી રહ્યા છો? એટલે બાળકો માટે ઓનલાઈન શિક્ષણ જ અત્યારે બેસ્ટ છે, નેક્સ્ટ સેશન વખતે વિચારીશું। છેલ્લા 2 વર્ષથી દરમિયાન સરકારે જેટલા પણ નિર્ણય લીધા છે, કોઈ નિર્ણય બદલ્યા નથી, સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેતી હોય છે, સોમવારે ચાલુ થવાનું છે, આપનું સ્ટેન્ડ શું રહેશે? ના, આપની આ વાતનું ખંડન કરું છું। આ ડગમગતી સરકાર છે, કામ ચલાવ સરકાર છે અને શીખાવ સરકાર છે। આ અગાઉ 2 વર્ષની અંદર સરકારે જેટલા પણ નિર્ણયો લીધા હોય એ તમામ નિર્ણયો સરકારે પાછા ખેંચ્યા છે અને આ પાછા ખેંચવાની એમની ભૂલને કારણે સરકાર પણ પલટાઈ ગઈ છે, એટલે નવી નિશાળીયા સરકાર છે। હવે લગભગ તમામ શાળાઓનો સિલેબસ પતી ગયો છે, ઓનલાઈન 2 વર્ષથી બાળક ભણે છે, ઓનલાઈન ભણવા માટે હવે નિપુણ થઈ ગયો છે। અમારી માંગણી એ જ છે કે હવે ફક્ત એક્ઝામ વખતે બાળકને તમે ઓફલાઈન બોલાવો, એ સિવાય હવે રિવિઝન કરવા માટે બાળકને શાળાએ બોલાવવાનો જરૂર નથી। માન્ય કલેક્ટરશ્રીને અમે જ્યારે મળવા ગયા તો અમે 50 જેટલી સંખ્યામાં વાલીઓ હાજર છે, અમને ફક્ત 10 જણની અંદર એન્ટ્રી કરવામાં આવી અને ત્યારબાદ એમના પિયુન દ્વારા ધક્કો મારી અને દરવાજો બંધ કરી અન્ય વાલીઓને અંદર ઘૂસવા દેવામાં આવ્યા નથી। માન્ય વડોદરા શહેરના કલેક્ટરશ્રીને જો કોરોનાનો ડર લાગતો હોય તો આ તો નાના નાના ભૂલકાઓ છે જેને હજી સુધી રસી મળી નથી, એટલે આ નિર્ણય ઉપર પણ સરકારે પુનઃવિચાર કરવો જોઈએ, અન્યથા વાલી અને વિદ્યાર્થી સાથે જે રીતે પહેલાથી અન્યાય થતો આવ્યો છે હાલમાં પણ અન્યાય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સરકારી કચેરીઓમાં રજૂઆત કરતાઓને જે રીતે પ્રવેશવા દેવામાં નથી આવતા અને સોશિયલ ડિસ્ટન્સના જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે છે, તે જ મુદ્દાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં પણ ઓફલાઈન અને ઓનલાઈન બંને શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માટે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। કારણ કે નાના ભૂલકાઓ છે અને એક શાળાની અંદર 60થી વધુ વિદ્યાર્થીઓ હશે તો સંક્રમણ ફેલાવવાની પૂરેપૂરી ભીતિ છે। જોવાનું હવે એ છે કે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની રજૂઆતને શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર કેટલી ગંભીરતાથી લેશે। કેમેરામેન નિકી સોની સાથે ઇન્દુસ ગાઝી, TV9 વડોદરા।